વાત કરીએ સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2024-25 માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું. સુરત મનપાના કમિશનર શાલિની અગ્રવાલે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું, જેમાં આ વખતે ચાલુ વર્ષે સ્વચ્છતા માટે 4,000 કરોડથી વધુ રકમની જોગવાઈ કરી છે, જ્યારે પહેલીવાર 8,718 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું, જે સુરતના ઇતિહાસનું સૌથી મોટા કદનું બજેટ બની જશે. શાલિની અગ્રવાલે અંદાજ વ્યક્ત કર્યો છે કે મનપાની રેવન્યુ આવક 5,000 કરોડને પાર પહોંચશે, જ્યારે રેવન્યુ ખર્ચ 4,597 કરોડ રૂપિયા થશે. જોકે રાહતની વાત એ છે કે આ વખતે ડ્રાફ્ટ બજેટમાં કોઈ પણ વેરામાં વધારો જાહેર કરવામાં નથી આવ્યો. શહેરના વિવિધ વિસ્તારોમાં બ્રિજના નિર્માણ માટે 165 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 2024-25 નું જે બજેટ સાઈઝ છે એ 8,718 કરોડનું બજેટ સાઈઝ આપના સમક્ષ રજૂ થાય છે અને પહેલી વખત 8,000 કરોડ રૂપિયાથી ઉપરનું બજેટ સાઈઝ સુરત મહાનગરપાલિકા સુરત શહેરના લોકો માટે રજૂ કરી રહી છે. આમાં પણ જો કેપિટલ બજેટ છે એ 4,121 કરોડનું કેપિટલ બજેટ છે. પ્રથમ વખતે વિકાસના કાર્યો ઉપર 4,000 કરોડથી ઉપરનું જો બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. આ બજેટ વિના કર દર વધારાનું બજેટ છે. આ વખતે સુરત મહાનગરપાલિકા તરફથી કોઈ પણ કરમાં દર વધારવામાં પ્રપોઝ કરવામાં આવ્યું નથી. અર્થાત જે પણ બજેટ વર્ષ 2024-25માં મૂકવામાં આવ્યું છે એ વિકાસલક્ષી બજેટ છે અને વિકાસના કામોને પ્રાધાન્યતા આપતું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે.